नमस्कार रियल चैनल पर आप જોઈ રહ્યા છો रियल સમાચાર સમાચાર શરૂ કરીએ પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ શહેરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદના પગલે ઉધના નવસારી રોડ પર પાણી ફરી વળ્યા ટ્રાફિક જામના પગલે વાહનોની લાંબી કતાર કતારગામ એન નરેશ એન્ટ કંપનીના ચૌદ કલાકારોના રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતા યુનિટ બંધ કરાયું બીટકોઇનથી ચર્ચામાં આવેલા શૈલેષ ભટ્ટને પોલીસ દિલ્હીથી ધરપકડ કરી સુરત લઈ આવી લિંબાયતમાં ફૂટપાથ પર ઝૂપડામાં રહેતા યુવાનની તેના બનેલી અને અન્યોએ ગળું કાપી હત્યા કરી અરૂણીને ઉત્તર પ્રદેશમાં ગાડી જે બળાત્કાર કરનાર લબર મુખિયાને વીસ વર્ષની કેદ સમાચાર વિગતે જોઈએ દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતના પાંચે જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે સુરત શહેરમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોને કામ ધંધા પર જવામાં પણ મુશ્કેલી પડી રહી છે નવી સિવિલમાં ફરી એકવાર વરસાદના પાણી ભરાઈ ગયા છે જેને લીધે ત્યાં આવતા લોકોને અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી હતી દક્ષિણ ગુજરાતમાં મધરાત બાદ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે જિલ્લામાં સુરત શહેરમાં સૌથી વધુ સિત્તેર મિલીમીટર વરસાદ પડ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ઓલપાડમાં ત્રણ મિલીમીટર છે કામરેજમાં ઓગણસાઠ મિલીમીટર અને મહુઆમાં સત્તાવન મિલીમીટર ચોર્યાસીમાં બાસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોનમાં ચોસઠ મિલીમીટર રાંદેર ઝોનમાં સાઠ મિલિમીટર કતારગામ ઝોનમાં છોતેર મિલીમીટર વરાછા ઝોન એમાં ઓગણસી મિલીમીટર ઝોન બીમાં છોતેર મિલીમીટર ઉધના ઝોનમાં છન્નું મિલીમીટર અઠવામાં પંચાણું લિંબાયતમાં એસી મિલીમીટર વરસાદ નોંધાયો છે શહેરમાં સતત ધોધમાર પડી રહેલા વરસાદના કારણે રિંગ રોડ કતારગામ અડાજણ અને અન્ય વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી સતત વરસી રહેલા વરસાદના કારણે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર અને કેમ્પસના અન્ય ભાગમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેથી દર્દીઓના સંબંધીઓને પણ મુશ્કેલી પડી રહી હતી સુરતમાં પડી રહેલા ભારે વરસાદને લીધે ઉધના નવસારી રોડ પર આવેલા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતાર જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે છેલ્લા બે દિવસથી સુરતમાં મેઘો મહેરબાન બન્યો છે શુક્રવારે સાંજથી જ મેઘરાજાએ સુરતમાં એન્ટ્રી લઈ લેતા ફરી વરસાદી માહોલ જામ્યો છે આજે બીજા દિવસે પણ સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા હતા જેમાં સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો વરસાદી પાણી ભરાવાના કારણે પસાર થઈ રહેલા કેટલાક વાહનો પણ બંધ પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી ઉધના નવસારી રોડના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા દૂર સુધી લાંબી વાહનોની કતાર જોવા મળી હતી જો કે પાલિકા દ્વારા આ વખતે કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીના પગલે પાણી પણ ઝડપભેર ઉતરતા જોવા મળ્યા હતા કતારગામમાં હીરાના કારખાનામાં રેપિડ એન્ટિજન ટેસ્ટમાં ચૌદ રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા યુનિટ બંધ કરાવાયું હતું અન્ય યુનિટને ગાઈડલાઇનનો ભંગ કરાતા બંધ કરાવાયું હતું વરાછા કતારગામમાં સંક્રમણ ઘટાડવા માટે ગાઈડલાઈનનું પાલન કરાય તે માટે સુરક્ષા કવચ કમિટી બનાવાય છે કતારગામ ઝોનમાં નંદુ નંદુડોશીની વાડીમાં એન નરેશન્ડ કંપનીના ત્રીજા અને ચોથા માળે સાઠ ઘંટીઓ આવી છે જેમાં એક સાથે ચૌદ કલાકારો રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવતા યુનિટ બંધ કરાવી દેવાયું હતું આવી જ રીતે આગામી દિવસોમાં અન્ય યુનિટમાં પણ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે અને વધુ કારીગરો પોઝિટિવ આવે તો યુનિટ બંધ કરાવાશે આજ વિસ્તારમાં આવેલ ગોપીનાથજી ઇમ્પેક્સ કે જેમાં એસી ઘંટી છે તેમાં કોવિડની ગાઈડલાઇનનો ભંગ કરવામાં આવ્યો હોવાથી તે યુનિટ પણ બંધ કરાવાયો આ ઉપરાંત કતાર ગામમાં પાનના ગલ્લા અને ઈંડાની લારી કેટલાક ડાયમંડ યુનિટમાં સોશિયલ ડિસ્ટન્સ ન દેખાતા તેમની પાસે દંડ વસૂલાયો હતો હાલમાં કતાર ગામ વરાછા વિસ્તારમાં ડાયમંડ યુનિટ ચાલુ છે તેમાં કારીગર અને લોકોમાં જાગૃતિ લાવવા તંત્ર યુનિટ કતાર ગામમાં એકસો ત્રાણું અને વરાછા વિસ્તારમાં આઠસો ઓગણસાઠ સુરક્ષા કવચ કમિટી બનાવી છે જે દ્વારા લોકોને કોવિડની ગાઈડલાઇનનો અમલ કરવા માટે જાગૃત કરાઈ રહ્યા છે આ ઉપરાંત જે વિસ્તારમાં વધુ કેસ છે ત્યાં ક્લસ્ટર જાહેર કરાયા છે અને શાકભાજી તથા અન્ય વસ્તુ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરાઈ છે સરથાણાના એક બિલ્ડરની સાઇટ પર કબજો જમાવી રિવોલ્વર બતાવી ધમકી આપવાના બનાવમાં વોન્ટેડ શૈલેષ ભટ્ટના બોતેર કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને તિહાર જેલમાંથી કબજો લઈ બાય ટ્રેન અમદાવાદ આવ્યા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાય રોડ આજે સાંજે સુરત પહોંચી હતી ક્રાઇમ બ્રાન્ચે શૈલેષ ભટ્ટનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ આવ્યા બાદ જ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરશે સરથાણાના બિલ્ડર રાજુ રવજીભાઈ દેસાઈના ફ્લેટ પર કબજો જમાવનાર ચારને ઝડપી લઈ બિલ્ડરની વધુ પૂછપરછના આધારે સરથાણા પોલીસે સાઇટ પર કબજો જમાવી રિવોલ્વર બતાવી ધમકી આપવાના બનાવમાં શૈલેષ ભટ્ટ અને અનુરૂધ સિંહ રીમડા સહિત અગિયાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો બનાવની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દિલ્હીમાં ઝડપાયેલા શૈલેષ ભટ્ટનો કબજો લેવા રવાના થઈ હતી અને તેના બોતેર કલાકના ટ્રાન્સિસ રિમાન્ડ મેળવી તિહાર જેલમાંથી કબજો લઈ બાય ટ્રેન અમદાવાદ અને બાય રોડ આજે સાંજે સુરત પહોંચી હતી ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો અનુસાર શૈલેષ ભટ્ટનો કોરોનાનો રિપોર્ટ કરાવાયો છે જે આવ્યા બાદ તે આગળની કાર્યવાહી હાથ ધરશે સુરતમાં સતત ચોથા દિવસે હત્યાની ઘટના સામે આવી છે ગત મોડી રાત્રે લિંબાયત નીલગીરી સર્કલ પાસે ફૂટપાથ પર ઝુંપડામાં રહેતા અને ભંગાર વીણવાનું કામ કરતા યુવાનને બનેવીના ભાઈ અને બે મિત્રોએ માથા પર બેસી જે બાદમાં ગળું દબાવી હત્યા કરી નાખી યુવાનની માતા બચાવવા આવતા તેમને પણ માથામાં ચપ્પુ મારી ચારેય ફરાર થઈ ગયા હતા બનેવી મારઝોડ કરતો હોય યુવાન બહેનને તેના સાસરે મોકલતો નહોતો જેની અદાવતમાં હત્યા કરાઈ હતી સૂત્રો અનુસાર અગાઉ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને માત્ર પંદર દિવસ પહેલા જ સુરત આવેલા લીંબાયતના નિલગીરી સર્કલ પાસે સંજયનગર સર્કલ તરફ જતા રોડ પર ફૂટપાથ પર ઝૂપડું બાંધીને રહેતા સત્યાવીસ વર્ષીય મશીન્દર શંકર ભોંસલે બંગાર વીણવાનું કામ કરતો હતો

બેસી જઈ આનંદે કેમ નંદિનીને મારા ઘરે મોકલતો નથી તેમ કહે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે એક પછી એક ત્રણ ઘા મારી દીધા હતા એ સમયે તેજા અને રામાએ મસીંદરના પગ પકડી રાખ્યા હતા અવાજ સાંભળી જાગી ગયેલ સંજીવની અને કમલાબેન પૈકી કમલાબેને મસિંદરને બચાવવાનો પ્રયાસ કરતા આનંદે તેના માથામાં પર ચપ્પુના ઘા માર્યા હતા બાદમાં ચારે ફરાર થઈ ગયા હતા લોહી લુહાણ હાલતમાં નવી વિસિબલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જોકે ફરજ પરના તબીબે મશીનદરને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં દોડી ગયેલ લિંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે રાંદેર વિસ્તારમાં રહેતી વિધવા માતાની પંદર વર્ષીય પુત્રીને લગ્નની લાલચે બે વખત ભગાડી છે બળાત્કાર ગુજારવાના કેસમાં સંડોવાયેલ એકવીસ વર્ષીય આરોપી વિરુદ્ધ આજે પોક્સો કેસની ખાસ અદાલતના જજે બંને કેસમાં આરોપી યુવાનને દોષી ઠેરવી વીસ વર્ષની સખત કેદ અને પાંચ હજાર દંડ દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે મૂળ ઉત્તરપ્રદેશના પ્રદેશના ફૈઝાબાદના સુઝાનગંજના વતની અને મોરા ભાગળ ઉગત સ્થિત એસએમસી ક્વાર્ટરમાં રહેતા એકવીસ વર્ષીય આરોપી મોહમ્મદ આદિલ સલીમ શાહે બાવીસ આઠ અઢારના રોજ ફરિયાદી વિધવા માતાની પંદર વર્ષની પુત્રીને લગ્નની લાલચ આપી પોતાના વકન ભગાડી ગયો હતો જે આરોપીએ તરુણી સગીર હોવાનું જાણવા છતાં તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો ત્યારબાદ એકત્રીસ ત્રણ ના રોજ ભોગ બનનાર તરુણીને આરોપીએ વધુ એકવાર તેના ઘરેથી અપહરણ કરી વેડ રોડ નાસિરનગર ખાતે ઘોડાની બગીમાં બળાત્કાર ગુજાર્યો હતો ભોગ બનેલ તરુણીની ફરિયાદની વિધવા માતાએ આરોપી મોહમ્મદ આદિલ વિરુદ્ધ તરુણ વયની પુત્રીને લગ્નની લાલચી ભગાડી બળાત્કાર ગુજારવા બદલ પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટના ભંગ બદલ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કેસમાં સંડોવાયેલા આરોપી મોહમ્મદ આદિલ વિરુદ્ધ બંને કેસ પર આજે અંતિમ સુનાવણી હાથ ધરી હતી જેમાં કોર્ટે આરોપી વિરુદ્ધ આક્ષેપિત ગુનાને નિઃશંકપણે સાબિત કરતા બંને કેસમાં આરોપીને દોષી ઠેરવ્યો અને ભોગ બનનાર તરુણી પર બળાત્કાર ગુજારવાના કેસમાં મહત્તમ વીસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે ધરતીપુત્રોની આવકમાં વૃદ્ધિ થાય અને રાજ્ય સરકારની સાત નવીનતમ વિવિધ કૃષિલક્ષી યોજનાઓથી ખેડૂતો માહિતગાર થાય તે આશય સાથે વન આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે બારડોલી અને માંડવી તાલુકા મથકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમ દરમિયાન છ તાલુકાના ઓગણત્રીસ ખેડૂતોને રોટાવેટર પાવર ટીલર ટ્રેક્ટર માટે રૂપિયા સત્તર લાખ પાંત્રીસ હજારની સહાયના ચેકનું વિતરણ મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું ખેડૂતોને યોજનાકીય માહિતીથી વાકેફ કરતા આદિજાતિ મંત્રી વસાવાએ જણાવ્યું કે ખેડૂતોના કલ્યાણને વરેલી રાજ્ય સરકારે સાત જેટલી નવી કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે સરકારના સકારાત્મક પ્રયાસના પરિણામે ચૌદ હજાર કરોડનું કૃષિ ઉત્પાદન આજે વધીને એક લાખ સિત્તેર હજાર કરોડે પહોંચ્યું છે આદિવાસી બાંધવોના સર્વાંગી કલ્યાણ અર્થે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં સિત્તેર હજાર જેટલા વીજળીના કનેક્શન સો જેટલા છાસઠ કેવી સબસ્ટેશન ઊભા કર્યા છે અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને હેક્ટર દીઠ પચીસ હજારની સહાય એનાયત કરવામાં આવશે અને માંડવી ખાતે કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન સિંચાઈ સમિતિ ચેરમેન શામસિંગભાઈ જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા સંયુક્ત ખેતી નિયામક કમલેશ પટેલ નાયબ ખેતી નિયામક એન કે ગામી જિલ્લા ખેતીવાડી અધિકારી એનજી ગામે અગ્રણી ભાવેશભાઈ રાજુભાઈ નરપદભાઈ રેશાભાઈ પ્રવીણભાઈને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અડાજણ ખાતે આવેલ ક્રિએટર ઓફ વિદ્યાર્થીઓ દ્વારા એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેશન શોમાં જુદા જુદા પ્રકારની પીપી કીટ તૈયાર કરવામાં આવી હતી જે રજૂ કરવામાં આવી હાલમાં કોરોનાના સમયમાં રક્ષણ માટે માસ્ક સેનિટાઈઝરની સાથે પીપી કીટ પણ મહત્વનો ભાગ ભજવે છે પરંતુ પીપી કીટ હાલમાં ડોક્ટરોને કેટલાક ક્ષેત્રોમાં કામદારો પહેરે છે

જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વિદ્યાર્થીઓની મહેનતને વધાવી હતી आज हम लोगों ने एक फ़ैशन शो ऑर्गेनाइज़ करा है जिसको हम जिसको हमने नाम दिया है पी, -पी किट फ़ैशन शो जिसमें हमारे स्टूडेंट्स ने पी पी किट्स डिज़ाइन करी है बिकॉज जैसे कि आजकल जो पैंडमिक चल रहा है कोविड 19 इसमें सबसे ज़्यादा डिमांड पी पी किट्स की है तो हमने डिफरेंट डिफरेंट सेगमेंट्स सोसाइटी के टारगेट करे हैं हमने किड्स के लिए फ़ीमेल्स के लिए और मेल्स के लिए पी पी किट्स डिज़ाइन करी हैं સુરત ના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમના સ્વાસ્થ્ય માટે પાર્લ સ્થિત અટલ આશ્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પૂજા કરવામાં આવી હતી શહેરના મજૂરા વિધાનસભાના બીજેપીના ધારાસભ્ય હર્ષ સંઘવીનો બે દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી હાલ તેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે હર્ષ સંઘવી ઝડપથી કોરોના નામના વાયરસ સામે લડીને સાજા થઈ રાષ્ટ્ર રાષ્ટ્રસેવામાં જોડાય તેવી પ્રાર્થના સાથે પાલ સ્થિત અટલ આશ્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી રાજ્યમાં જરૂરિયાતમંદ લોકોને સાકરના પુરવઠા ખાતા સંચાલિત સસ્તા અનાજની દુકાન તરફથી અનાજ આપવામાં આવે છે જે તમામ સસ્તા અનાજની દુકાનો પર અનાજની ગફલત ન થાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવાની માંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જરૂરિયાતમંદો અને ગરીબ રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા યોજના હેઠળ પુરવઠા ખાતા સંચાલિત સસ્તા અનાજની દુકાન પરથી અનાજ આપવામાં આવી રહ્યું છે જોકે આ કામગીરી પારદર્શક રીતે થઈ રહી નથી અને ગરીબોને પૂરતું અનાજ આપવાની જગ્યાએ થોડું આપીને બાકીનું બારોબાર સગે વગે કરી દેવામાં આવે છે જે ધ્યાન રાખીને અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ દ્વારા શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈને દુકાનોને સીસીટીવી થી સજ્જ કરવાની માંગ કરવામાં આવી હતી હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર સૌરાષ્ટ્રના વીરપુર ખાતેથી સેક્સ રેકેટ પકડાયું રાજકારણીઓ અને ઉદ્યોગકારોના પુત્રોને પોલીસે છોડી મૂક્યાનો આરોપ રાજ્યના સુડતાલીસ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલાયા અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી પ્લેન સેવા એકત્રીસ ઓક્ટોબરથી શરૂ થશે જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્યએ વધુ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા અને અનલોક ફોરમાં મેટ્રો ટ્રેન અને બાર શરૂ કરાશે શાળા કોલેજો બંધ રહેશે આ તમામ સમાચારો વિગતે જોઈશું હમણાં લઈએ એક વિરામ સૌરાષ્ટ્રના નાના સેન્ટરોમાં પણ સેક્સ રેકેટ ચાલી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે ગોંડલ નજીક સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ બાપાના વીરપુર ખાતે આવેલ સાગર હોટલમાં પોલીસે દરોડા પાડી એક લલના એક ગ્રાહક અને દલાલ સહિત હોટલ મેનેજરને ઝડપી લેતા મોટા રેકેટનો પર્દાફાશ થયો

ટૂંકા સમયગાળામાં ફેમસ થઈ ગયેલ સાગર ગેસ્ટ હાઉસમાં વીરપુર ઉપરાંત રાજકોટ ગોંડલ મોરબી જુનાગઢ કેશોદ જેતપુર સહિતના સેન્ટરમાં રહેતા રાજકારણીઓને મોટા ગજાના ઉદ્યોગપતિના નબીરાઓ જલસા કરવા માટે આવતા હતા આ અંગેની ખાનગી બાતમી એએસપી બેસ બાગમારેને મળી હતી અને તેમણે ડમી ગ્રાહક બનાવી સાગર ગેસ્ટ હાઉસમાં મોકલ્યો હતો જ્યાં તેને એક લલના બતાવવામાં આવી હતી અને ભાવતાલ નક્કી કરવામાં આવ્યા હતા ડમી ગ્રાહકે ઇશારો કરતા જ એએસપીએસ બાગમારે પોતાની ટીમ સાથે ત્રાટક્યા હતા અને લલના સહિત અન્ય એક ગ્રાહક અને હોટેલ મેનેજરને ઝડપી લીધા હતા આ તમામને ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે સૂત્રો અનુસાર વીરપુરની સાગર ગેસ્ટ હાઉસ દેહ વ્યાપાર માટે ફેમસ થઈ ગઈ છે અને તેના માલિકો દ્વારા લોકલ પોલીસથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ સાથે વ્યવહાર કરી સેટિંગ પાડવામાં આવતું હતું જેથી પોલીસ આખાડા કાન કરતી હતી પોલીસના દરોડામાં કેટલાક રાજકારણીઓના નબીરા અને ઉદ્યોગકારોના નબીરાઓ પણ ઝડપાયા હતા પરંતુ તેમને જવા દીધા હોવાનું કહેવાય છે જો સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો આ મામલે મોટા ખુલાસા થાય તેમ છે અને જે સ્થળ પર આ ચાલતું હતું તેની બાજુમાં જ એક પીએસઆઈ રહે છે અને તેમના નાક નીચેથી જ કૂટણખાનું ઝડપાયું છે પોલીસે ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા આગાહીના પગલે આજે સવારથી અનેક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ચુકી છે સવારથી અત્યાર સુધીમાં કુલ સુડતાલીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ત્રણ ઇંચથી વધુ પડ્યો છે જ્યારે છેલ્લા બે કલાકમાં જ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે કચ્છના માંડવીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો ઉપરવાસમાંથી હાલ બે પોઈન્ટ એસી લાખ ક્યુસેક પાણીની આવક થતાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આજે એકસો મીટરે પહોંચી છે જેના પગલે નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી હાલ ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં નર્મદા ડેમમાંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે જે વધારીને આઠ લાખ ક્યુસેક પણ છોડવામાં આવી શકે છે નર્મદા નિગમે લેટર બહાર પાડીને આ જાહેરાત કરી છે સિઝનમાં પહેલીવાર નદીમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે નર્મદા નદીમાં પાણીની આવકના પગલે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે છોટા ઉદેપુરના સુખી ડેમના બે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે ઉપરવાસમાંથી પાણી છોડાતા સુખી ડેમમાં પાણીની આવક વધી છે અને ડેમમાંથી ભારત નદીમાં બે હજાર એકતાલીસ ક્યુસેક પાણી છોડાયું છે બીજી દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે વલસાડના મધુબન ડેમના ચાર દરવાજા ખોલી દેવાયા છે પચીસ હજાર સાતસો છ્યાસી ક્યુસેક પાણી છોડાતા દમણ ગંગા પણ બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાંથી એકવીસ હજાર ચારસો અગિયાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં વરસાદને લઈ જિલ્લાની નદીઓમાં ફરી પાણીનો પ્રવાહ વધ્યો છે

નરેન્દ્ર મોદી એકત્રીસ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સી પ્લેન સેવા સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવે છે અધિકારીઓ એરપોર્ટ સાથે ચર્ચા કરી છે અને સી પ્લેનની સાઇટની પણ મુલાકાત લીધી છે હાલ જે માહિતી સામે આવી છે તે અનુસાર સી પ્લેનની સ્પીડની સ્પીડ એકસો સિત્તેર પ્રતિ કલાકની રહેશે જેમાં ઓગણીસ મુસાફરો સવારી કરી શકશે અને દિવસમાં આવી ચાર ફ્લાઇટ અવરજવર કરશે

શ્મીરના પુલવામા છેલ્લા ચોવીસ કલાકમાં દળ અને વચ્ચે થઈ હતી જ્યાં સિક્યોરિટી દળનો એક જવાન શહીદ થયો છે સામા પક્ષે ત્રણ આતંકવાદીઓ ઠાર કર્યા હતા ભારતીય લશ્કરના પ્રવક્તાએ આપેલી વિગત અનુસાર સાઉથ પુલવામામાં જદુરા ગામમાં આતંકવાદીઓ અને સિક્યોરિટી દળો વચ્ચે અથડામણ થઈ હતી અત્યારે અગાઉ શુક્રવારે પણ સિક્યોરિટી દળોને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા હતા અને એક આતંકવાદી શરણે આવ્યો હતો આજના એન્કાઉન્ટરમાં પણ આપણો એક જવાન શહીદ થયો છે સામે ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે પ્રવક્તાએ જણાવ્યું કે ઘટના સ્થળેથી કેટલાક હથિયારો અને વાંધાજનક સામાન મળ્યા હતા આતંકવાદીઓ પાસેથી એક એકે ફોર્ટી સેવન અને બે પિસ્તોલ સિક્યોરિટી દળોએ કબજે કર્યા છે સમગ્ર વિસ્તારને પણ ઘેરી લેવાયો છે અને હજુ બધું તપાસ ચાલુ છે વિસ્તારમાં લશ્કર અને પોલીસ વીણી વીણીને આતંકીઓને ખતમ કરી રહ્યા હતા શુક્રવારે અથડામણમાં સરપંચ નાસિરની હત્યા કરનાર સુહેબ પણ માર્યો ગયો હતો તેમ કાશ્મીરના આઈજી પી વિજય કુમારે કહ્યું હતું છેલ્લા થોડા સમયથી આતંકવાદીઓ જે તે વિસ્તારના સરપંચ અને સિક્યોરિટી દળના જવાન પર હુમલો કરી રહ્યા હતા

મહામારીના સમયમાં ભારત હવે અનલોક ફોર તરફ આગળ વધી રહ્યું છે એક સપ્ટેમ્બરથી અનલોકનો ચોથો તબક્કો શરૂ થશે આ માટે કેન્દ્રીય મંત્રાલય તરફથી એક બે દિવસમાં ગાઈડલાઇન જાહેર કરી દેવાશે ઘણી વસ્તુઓને બાદ કરતાં મોટાભાગની કામગીરી શરૂ કરી દેવાશે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું હજી પણ ફરજિયાત છે દરેક રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાઈડલાઇન્સમાં ફેરફાર કરવામાં આવી શકે છે કેન્દ્ર સરકાર મેટ્રો સેવાઓને શરૂ કરવાની છૂટ આપી શકે છે મેટ્રો મેટ્રો સેવાઓ ઠપ થઈ ગઈ છે છે તો આ તરફ દિલ્હી પણ મેટ્રો શરૂ થશે તો કોન્ટેકલેસ ટિકિટની સિસ્ટમ લાગુ કરાશે અને ટોકન પણ આપવામાં નહીં આવે બારમાં ટેકઅવે દ્વારા દારૂ વેચવાની છૂટ મળી શકે છે કર્ણાટક સરકાર પણ રેસ્ટોરન્ટમાં દારૂ વેચવાની મંજૂરી આપવાનું નક્કી કરી ચૂકી છે આગામી મહિને પબ અને ક્લબ ખુલે તેવી શક્યતાઓ છે કલકત્તામાં ડોમેસ્ટિક ફ્લાઇટને મંજૂરી મળી જશે સીએમ મમતા બેનરજીએ કહ્યું કે પહેલી સપ્ટેમ્બરથી દિલ્હી મુંબઈ પુણે નાગપુર ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઇટ્સ કલકત્તા એરપોર્ટ પર લેન્ડ થઈ શકે છે રાજ્યમાં વીકેન્ડ્સ પર લોકડાઉન યથાવત રહેશે અનલોક ફોર દરમિયાન પણ શાળા કોલેજો બંધ રહેશે જોકે કર્ણાટકમાં એક સપ્ટેમ્બરથી ડિગ્રી કોલેજના ઓનલાઈન ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે ત્યાં પહેલી ઓક્ટોબરથી ઓફલાઇન ક્લાસીસ શરૂ કરવાની પણ યોજના છે સિનેમા હોલમાં પણ બંધ રહેવાની આશા છે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના કારણે માત્ર 25 થી 30% સીટો બુક થઈ શકે જેના કારણે નુકસાન છે છે જો કર્ણાટકમાં સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ બંધ રહેશે મુંબઈ પોલીસે પણ ચેતવણી જારી કરી છે કે જો કોઈ પણ કારણ વગર બહાર ફરતા જોવા મળશો તો ગાડી સીઝ કરી દેવાશે ગાઈડલાઈન પ્રમાણે માસ્ક પહેરવું ફરજિયાત છે ખુલ્લામાં થૂંકવા પર પણ પ્રતિબંધ છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ જરૂરી છે જો ગાઈડલાઈન્સ ફોલો નહીં કરવામાં આવે તો દંડ પણ વસૂલવામાં આવી શકે છે અને હવે સમાચાર સમાચાર પૂરા કરીએ ફરી એક નજર મુખ્ય પર સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ શહેરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદના પગલે ઉદના નવસારી રોડ પર પાણી ફરી વળ્યા ટ્રાફિક જામના પગલે વાહનોની લાંબી કતાર જોવા મળી કતારગામ એમ નરેશ એન્ડ કંપનીના ચૌદ કલાકારોના રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતા યુનિટ બંધ કરાયું બીટકોઇનથી ચર્ચામાં આવેલ શૈલેષ ભટ્ટને પોલીસ દિલ્હીથી ધરપકડ કરી સુરત લઈ આવી લિંબાયતમાં ફૂટપાથ પર ઝૂપડામાં રહેતા યુવાનની તેના બનેવી અને અન્યુએ ગળું કાપી હત્યા કરી અને તરુણીને પ્રદેશમાં ગાડી છે બળાત્કાર કરનાર લબર મુછિયાને વીસ વર્ષની કેદ સમાચારમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર